કોષ અને દ્વિતીયક કોષમાં અલગ અલગ ઉદાહરણ સાથે કોષ ભણશું એમાં પહેલા આપણે ભણીએ છે પ્રાથમિક કોષ અને પ્રાથમિક કોષમાં પહેલો કોષ આપણે ભણીએ છે ડ્રાય સેલ સૂકો કોષ ચલો સૂકો કોષ ડ્રાય સેલ દોસ્તો સૂકા કોષની રચના સૌપ્રથમ વૈજ્ઞાનિક લેક્લાન્સે કરી હતી માટે સૂકા કોષને લેક્લાન્સે કોષ પણ કહેવામાં આવે છે સૂકા કોષની રચના કયા વૈજ્ઞાનિકે કરી હતી વૈજ્ઞાનિક કયો લેક્લાન્સ લેક્લાન્સ માટે આ કોષને લેક્લાન્સે લેક્લાન્સે કોષ પણ કહે છે કયો કોષ કહેવાય લેક્લાન્સે કોષ ચલો દોસ્તો રચના ભણીએ પહેલા રચના મીન્સ આ એક પ્રકારનો આપણે જે રોજિંદા જીવનમાં આપણે પેન્સિલ સેલ વાપરીએ છે યસ કે પેન્સિલ સેલ એક પ્રકારનો સૂકો કોષ હોય એમાં શું હોય તો એક ઝિંક નું નળાકાર પાત્ર છે આ ઝિંક નું નળાકાર પાત્ર છે ઈ એનોડ તરીકે વર્તે અને આ બધા કોષનો મેઈન કન્સેપ્ટ શું છે મેઈન પ્રિન્સિપલ શું છે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરો એટલે આ બધા એક પ્રકારના ગેલ્વેનિક કોષો થાય એટલે આમાં એનોડ હોય ઋણ ધ્રુવ હોય અને કેથોડ હોય ધન ધ્રુવ હોય જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ હોય અને કેથોડ ઋણ ધ્રુવ હોય પણ બેટરીમાં આપણે એનોડને કેવા ધ્રુવ લેશું ઋણ અને કેથોડને ધન ચાલો આ ઝિંકનું પાત્ર છે નળાકાર પાત્ર છે અને ઝિંકનું જે નળાકાર પાત્ર છે ઈસેના તરીકે વર્તે છે એનોડ ત્યારબાદ આ પાત્રમાં વચ્ચેના ભાગમાં ગ્રેફાઇટનો સળિયો કે જે પાત્રના તળે સ્પર્શે નહીં તે રીતે અને ઉપરના ભાગમાં સહેજ બહાર રહે તે રીતે ગોઠવેલો હોય છે જે કેથોડ તરીકે વર્તે છે આ છે શું ગ્રેફાઇટનો સળિયો ઓકે ત્યારબાદ આ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ આ છે ભાગ હું દર્શાવું છું એમાં MnO2 અને ચારકોલ ભરેલું મિશ્રણ હોય છે આમાં શું છે MnO2 પ્લસ ચારકોલ C ઓકે અને બાકીનો જે આ ભાગ છે જે વિસ્તાર છે એમાં ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની ભીની લુગદી ભરવામાં આવે છે આ જે વિસ્તાર છે એમાં શું ભરવામાં આવે છે ઝિંક ક્લોરાઇડ ZnCl2 અને એમોનિયમ ક્લોરાઇડની ભીની લુગદી ભરવામાં આવે છે બરાબર અને ત્યારબાદ આ જે ઝિંકનું પાત્ર છે એના બહારના ભાગમાં અવાહક કાગળનું અવાહક કાગળનું અસ્તર ચડાવવામાં આવે છે અને ઉપરના ભાગને એ ખાસ પ્રકારના મીણ વડે સીલ કરવામાં આવે છે ચાલો આ ગ્રેફાઇટ નો સળિયો છે એના તરીકે વર્તે છે કેથોડ અને આ એનોડ ખબર પડે છે આ આખો કોષ બની ગયો ચલો આ કોષની હું ડિસ્ક્રિપ્શન અહીંયા લખીશ ને હું સમજાવી દઉં છું કોષને બનાવવો તો શું કરવાનું ઝિંક નો નળાકાર પાત્ર કે જે એનોડ તરીકે વર્તે છે એના મધ્ય ભાગમાં એક ગ્રેફાઇટ નો સળિયો કે જે તળિયે સ્પર્શે નહીં તે રીતે પાત્રની સહેજ બહાર રહે તેમ ગોઠવવામાં આવે છે ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ MnO2 અને ચારકોલનું મિશ્રણ ભરવામાં આવે છે ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ MnO2 અને ચારકોલનું શું ભરવામાં આવે છે મિશ્રણ અને બાકીનો જે ભાગ વધ્યા ત્યાં ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની ભીની લુગદી ભરવામાં આવે છે ત્યારબાદ આ જે ઝિંકનું પાત્ર છે એના બહારના ભાગને અવાહક કાગળનું અસ્તર લગાડવામાં આવે છે અને ઉપરનો જે ભાગ છે એને ખાસ પ્રકારના મીણ વડે સીલ કરવામાં આવે છે પડી ખબર હવે દોસ્તો જ્યારે
આ જે બેટરી છે એને વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે તો તેમાં નીચે પ્રમાણેની રેડોક્સ પ્રક્રિયા થાય છે. કેવા? નીચે પ્રમાણેની રેડોક્સ પ્રક્રિયા થાય. ચલો કેવી પ્રક્રિયા થાય? તો દોસ્તો અહીંયા એનોડ, એનોડ તરીકે કોણ છે? તો કે ઝિંક નું પાત્ર. ત્યાર શું થશે? ઓક્સિડેશન. ઝિંક માંથી બને Zn plus 2 ઇલેક્ટ્રોન. Zn plus 2 plus 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થાય. ચલો નેક્સ્ટ, કેથોડ ઉપર શું થાય? રિડક્શન. કેથોડ તરીકે કોણ છે? ગ્રેફાઇટ. પણ એના સંપર્કમાં કોણ છે? MnO2. ઈ MnO2 નું રિડક્શન મિત્રો મેંગેનાઇટ માં થાય છે. માં થાય મેંગેનાઇટ માં. જો આવી રીતે MnO2 અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થયા તો MnO2 કેટલા ઇલેક્ટ્રોન મળે? બે. હવે Mn plus 4 છે, એમાંથી Mn plus 3 માં રૂપાંતર થાય. મેંગેનાઇટ ઇઝ નથિંગ બટ મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ. મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ. મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ માં Mn નો ઓક્સિડેશન સ્ટેટ હોય પ્લસ 3. અહીંયા છે પ્લસ 4. બે ઇલેક્ટ્રોન મળે તો પ્લસ 2 થઈ જાય, એટલે ડબલ લેવા પડશે ને. તો અહીંયા શું થશે? MnOOH. MnOOH આને કહેવાય મેંગેનાઇટ. It is nothing but a manganese oxide hydroxide. ચલો પ્રક્રિયાને બેલેન્સ કરો. ઉપરની પ્રક્રિયા તો બેલેન્સ હતી, અહીંયા માઇનસ 2 છે. હજી પ્લસ 2 કરવા માટે NH4Cl ની ભીની રૂપી છે, એટલે 2 NH4 પ્લસ લઈ લેશ. સમજી ગયા? આ MnO2 2 છે, Mn 2 છે, તો અહીંયા 2 કરો. N 2 છે, તો અહીંયા 2 મોલ શું દૂર થશે? અમોનિયા. ચલો જો રિએક્શન બેલેન્સ છે કે નહીં. બીજી 2 Mn 2 Mn પ્લસ પ્લસ 2 માઇનસ 2 0 ચાર્જ. હાઇડ્રોજન 8, 3 2 6 ને 2 8 કમ્પ્લીટ. ઓક્સિજન 4, 2 ને 2 4 કામ પૂરું. ખબર પડે છે? તો દોસ્તો આખી પ્રક્રિયા આવી થાય. જો આખી પ્રક્રિયા આવી થાય અહીંયા જો Zn solid plus 2MnO2 gives, sorry, plus 2NH4 plus gives અહીંયાથી 2MnOOH plus Zn plus 2 plus રાસાયણિક પ્રક્રિયા દરમિયાન Zn NH3 twice Cl2 પ્રકારનો સંકીર્ણ પદાર્થ બને છે. યાદ રાખજો, આ કોષની પ્રક્રિયા થાય દરમિયાન Zn NH3 twice Cl2 પ્રકારનો સંકીર્ણ બને. NH4Cl લીધો તો અહીંયા 2 NH4Cl થાય ને, તો અહીંયા પછી ZnCl2 થઈ જાય. ZnCl2 માં વચ્ચે 2 મોલ એમોનિયા છે, લિગેન્ડ તરીકે જોડાય, એટલે આવું પ્રકારનું સંકીર્ણ બનાવે. સમજાય છે? ઓકે, હવે ત્યારબાદ વાત કરીએ કે સૂકો કોષ એ ખરેખર સૂકો કોષ નથી, કારણ કે એમાં ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ની ભીની લુગદી વપરાય છે, જે વિદ્યુત વાહકીય લુગદી તરીકેનું કામ કરે છે. વિદ્યુત નું વહન એના દ્વારા થઈ શકે છે. બરાબર છે? સૂકો કોષ એ ખરેખર સૂકો કોષ નથી. બીજી વાત, સૂકો કોષ છે એ કેવો કોષ છે? પ્રાથમિક કોષ છે. ઇટ ઇઝ અ પ્રાઇમરી સેલ, લૂઝ એન્ડ થ્રો ટાઈપ ઓફ સેલ. વાપરી વાપરીને ફેંકી દો, કારણ કે આ એક વખત આ કોષ મૃત બને પછી આનું ચાર્જિંગ નથી થઈ શકતું. એક વખત Mn plus 4 માંથી એક વખત Mn plus 4 માંથી Mn plus 3 માં કન્વર્ઝન થાય પછી વિદ્યુત પ્રવાહ ઉલટા બને, રાસાયણિક પ્રક્રિયા ઉલટાવીને Mn plus 3 ને Mn plus 4 માં કન્વર્ટ કરી શકાતું
નથી સો ઇટ ઇઝ નોન ચાર્જેબલ આ નોન ડિચાર્જેબલ આ ચાર્જિંગ કરી શકાતું નથી ચાર્જિંગ કરી શકાતું નથી ખબર પડે છે ખબર પડે છે ત્યાર બાદ દોસ્તો સુકા કોષ નું બીજું નામ લેક્લાન્સે કોષ નો કોષ પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે જનરલી આ પ્રકારના કોષનો ઉપયોગ રેડિયો ટ્રાન્ઝિસ્ટર ઘડિયાળ દિવાલ ઘડિયાળ હોય કે ઘડિયાળ ટૂંકમાં આ એક પ્રકારનો પેન્સિલ સેલ આપણે જે યુઝ એન્ડ થ્રો ટાઈપ સેલ વાપરીએ છીએ તે છે ઓકે કમ્પ્લીટ ખબર પડી ગઈ તો આ સવાલ તમને થિયરેટિકલી પૂછાય કે આમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે એવા છે કે સુકા કોષમાં થતી એનોડ પરની પ્રક્રિયા લખો તો આવી થશે કેથોડ પરની પ્રક્રિયા લખો તો આવી થશે સુકા કોષની રાસાયણિક પ્રક્રિયા તમને કેવો સંકીર્ણ પદાર્થ બને તો કે આ સુકો કોષ કેમ સુકો કોષ નથી સુકો કોષ એ ખરેખર સુકો નથી કારણ કે એમાં ઝિંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ની ભીની લુગદી ભરવામાં આવે છે સુકા કોષનો પોટેન્શિયલ જણાવો 1.5 વોલ્ટ સુકા કોષનું ચાર્જિંગ થઈ શકતું નથી કારણ કે સુકા કોષમાં રાસાયણિક પ્રક્રિયા ઉતારીને Mn+3 નું Mn+4 માં રૂપાંતરણ કરી શકાતું નથી સુકા કોષમાં પ્રતિ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિડક્શન માપતી નિપજ થઈ તો દોસ્તો રિડક્શન માપતી નિપજ થઈ તો કે MnO2 નું રિડક્શન થાય નિપજ કઈ મળે રિડક્શન દ્વારા નિપજ કઈ મળે આપણે છે સોરી સુકા કોષમાં રિડક્શન દ્વારા કઈ નિપજ મળે તો MnO2 નું રિડક્શન થાય નિપજ મળે મેંગેનાઇટ મેંગેનાઇટ ઇઝ નથિંગ બટ અ મેગ્નેશિયમ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ એની પ્રોબ્લેમ એન્ડ લાસ્ટ દોસ્તો આનો ચાર્જિંગ ના થાય અને એનો ઉપયોગ રેડિયો ટ્રાન્ઝિસ્ટર અને આપણે જે દિવાલ ઘડિયાળ વાપરીએ છીએ તે દિવાલ વાળો અનેક ઉપયોગ હોય